નમસ્કાર મિત્રો વિડિયોમાં જુનિયર ક્લાર્ક માટે જનરલ નોલેજના મહત્વના પચાસ પ્રશ્નો પ્રશ્ન એક ગોપાલ ડેરી કયો આવેલી છે જવાબ રાજકોટમાં પ્રશ્ન બે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ કયા તાલુકામાં છે જવાબ જસદણ ખાતે પ્રશ્ન ત્રણ આયુર્વેદાચાર્ય જંડુ ભટ્ટજી દ્વારા શાળાની સ્થાપના કરવામાં આવી હતી જવાબ જંડુ ફાર્મસી પ્રશ્ન ચાર રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઈનરી ક્યાં આવેલ છે જવાબ જામનગર મોટી ખાવડી ખાતે પ્રશ્ન પાંચ ભારતની સૌથી મોટી તેલ સંશોધન પ્રયોગશાળા ક્યાં છે જવાબ સિક્કા ખાતે પ્રશ્ન છ નાગમતી નદી ઉપર જામનગર પાસે કયો બંધ બાંધવામાં આવ્યો છે જવાબ રણજીત સાગર બંધ પ્રશ્ન સાત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો કહેવાય છે જવાબ ગિરનાર પર્વત પ્રશ્ન આઠ જૂનાગઢને કયો જિલ્લો કહેવામાં આવે છે જવાબ વાડીયોનો જિલ્લો પ્રશ્ન નવ ગિરનાર ઉપર કુલ કેટલી ટૂંકો આવેલી છે જવાબ સાત ટૂંકો પ્રશ્ન દસ જૂનાગઢ જિલ્લામાં મળી આવતા કેલ્સાઇટ ખનીજના જથ્થાને સાના તરીકે ઓળખવામાં આવે છે જવાબ પનાલા ડિપોઝિટ પ્રશ્ન અગિયાર હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કારખાનું ક્યાં છે જવાબ રાનાવાવ પોરબંદર જિલ્લામાં પ્રશ્ન બાર દ્વારકા કઈ નદીના કિનારે વસેલું છે જવાબ ગોમતી નદીના કિનારે પ્રશ્ન તેર દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે જવાબ ભાવનગર જિલ્લામાં પ્રશ્ન ચૌદ ચોરવાડ થી ઉના સુધીનો ભાગ એટલે શું જવાબ લીલીના ધેર પ્રશ્ન પંદર વેરાવળનું પ્રાચીન નામ શું છે જવાબ વેરાકુલ પ્રશ્ન સોળ સોમનાથનું જૂનું નામ શું છે જવાબ પ્રભાસ પાટણ પ્રશ્ન સત્તર કઈ કેરીનું ઉત્પાદન તાલાલા તાલુકામાં થાય છે જવાબ કેસર કેરીના પ્રશ્ન 18 અંબુજા સિમેન્ટનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ વડનગરમાં પ્રશ્ન ઓગણીસ ગિરનારનો દક્ષિણ કિનારા સુધીનો ભાગ શું કહેવાય છે જવાબ સોરઠ પ્રશ્ન વીસ વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ખાલી જગ્યા ધરાવે છે જવાબ ભાવનગર જિલ્લો પ્રશ્ન એકવીસ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન કયા તાલુકામાં છે જવાબ ધારી તાલુકામાં પ્રશ્ન બાવીસ કાચબા ઉસેર કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ હાથબ ખાતે પ્રશ્ન ત્રેવીસ કયા જિલ્લામાં ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય છે જવાબ ભાવનગર જિલ્લો પ્રશ્ન ચોવીસ ભાવનગરનું મહુવા કઈ બનાવટો માટે જાણીતું છે જવાબ હાથી દાંત માટે પ્રશ્ન પચીસ ભારતનું સૌથી મોટું સી બ્રેકિંગ યાર્ડ ક્યાં છે જવાબ અલંગ ખાતે પ્રશ્ન છવ્વીસ ગુજરાતનું એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં છે જવાબ ભાવનગર ખાતે પ્રશ્ન સત્યાવીસ અતુલ કારખાનું કોને સ્થાપેલું છે જવાબ કસ્તુરભાઈ લાલભાઈએ પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે કયા જિલ્લામાંથી મળી આવે છે જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રશ્ન ઓગણત્રીસ વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ ઓરંગા નદી પ્રશ્ન ત્રીસ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે જવાબ ચોટીલા પ્રશ્ન એકત્રીસ ચીનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું કયું છે જવાબ પરશુરામ પોટરી પ્રશ્ન બત્રીસ સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે જાણીતું શું છે જવાબ મહુવા પ્રશ્ન તેત્રીસ સરદાર સરોવર બંધ કઈ જિલ્લામાં આવેલો છે જવાબ નર્મદા જિલ્લામાં પ્રશ્ન ચોત્રીસ સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલ છે જવાબ નર્મદા જિલ્લામાં પ્રશ્ન પાંત્રીસ નર્મદા નદી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ રેવા નામે પ્રશ્ન છત્રીસ જરીકામ માટે જાણીતું શહેર કયું છે જવાબ સુરત શહેર પ્રશ્ન સાડત્રીસ ક્રિપકોનું ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલ છે જવાબ હજીરા ખાતે પ્રશ્ન આડત્રીસ ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડના કારખાનાની સ્થાપના ક્યો કરવામાં આવી હતી જવાબ બારડોલી ખાતે પ્રશ્ન ઓગણચાલીસ કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે જવાબ તાપી નદી પર પ્રશ્ન ચાલીસ ગુજરાતમાં સૌથી વધુ અકીક કયા જિલ્લામાંથી મળી આવે છે જવાબ ભરૂચ જિલ્લામાંથી પ્રશ્ન એકતાલીસ ગુજરાતમાં એકમાત્ર હવા ખાવાનું સ્થળ ક્યાં છે જવાબ સાપુતારામાં પ્રશ્ન બેતાલીસ લાકડા વહેરવાની એકમાત્ર મિલ ક્યો આવેલી છે જવાબ ડાંગ ખાતે પ્રશ્ન તેતાલીસ તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે જવાબ હરણફાળ પ્રશ્ન ચુવાલીસ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે જવાબ ડાંગ જિલ્લો પ્રશ્ન પિસ્તાલીસ તાપી નદી પર કયા બંધ બાંધવામાં આવ્યા છે જવાબ ઉકાઉ અને કાકરાપાર પ્રશ્ન છેતાલીસ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ જવાબ બે હજાર ચારમાં પ્રશ્ન સુડતાલીસ વલસાડમાં આવેલી ઔદ્યોગિક નગરી કઈ છે જવાબ વાપી પ્રશ્ન અડતાલીસ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં પડે છે જવાબ ધરમપુર તાલુકામાં પ્રશ્ન ઓગણપચાસ કોના ઉત્પાદનમાં વલસાડ ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે જવાબ ચીકુ અને હાફુસ કેરી પ્રશ્ન પચાસ વલસાડનું પ્રાચીન નામ જણાવો જવાબ વલ્લરખંડ